પ્રસંગમાં આવીને આપણા બે ગોલ છે અને એક રોલ છે એને આપણે સમજવો જોઈએ, દ્રઢ કરવો જોઈએ. શાના માટે આ મંદિરો છે, શાના માટે આ સત્સંગ છે, શાના માટે સમૈયા છે, શાના માટે ઉત્સવો છે, શાના માટે આ શિબિરો છે, શાના માટે જ્ઞાન સત્રો છે, શાના માટે યુવક સભા, વડીલ સભા, કિશોર સભા, યુવક સભા, શાના માટે અમે સાધુ થયા, શાના માટે તમે હરિભક્ત થયા, આ સત્સંગ શાના માટે છે, શું કરવા છે આપણે, શું આપણો ગોલ છે, શું આપણું લક્ષ્ય છે, એ આપણને સ્પષ્ટ હોવું જોઈએ. કોઈ પણ ધંધો, કોઈ પણ નોકરી, કોઈ પણ ખેતી, કોઈ પણ ઉપાર્જનનું સાધન કોઈ પણ વ્યક્તિ કરે છે એની પાછળ એનો સ્પષ્ટ ધ્યેય છે કે હું શાના માટે કરું છું. તો પૈસા કમાવા માટે, અર્નિંગ માટે, ભલે પછી દેશમાં હોય કે વિદેશમાં હોય, લોકો અહીંથી અમેરિકા ગયા કે વિદેશમાં ગયા, શાના માટે? તો અર્નિંગ કરવા માટે, પૈસા કમાવા માટે. તો સત્સંગમાં આવીને પણ આપણો સ્પષ્ટ હેતુ હોવો જોઈએ કે સત્સંગ શાના માટે, શું કરવા, શાના માટે દર્શન, શાના માટે પૂજા, શાના માટે દંડવત, આ બધું શા માટે કરીએ છીએ આપણે, એનું લક્ષ્ય શું છે? સીધી સાદી ભાષામાં કહીએ તો મહારાજને રાજી કરવા. પરંતુ એ તો આપણું બધાનું એક લક્ષ્ય હોવું જ જોઈએ, સંતો હરિભક્તોનું. પરંતુ સત્સંગના બે મુખ્ય ગોલ છે અને એ બે ગોલ સુધી પહોંચવા માટેનો એક રોલ છે જે આપણે ભજવવાનો છે, અને એનો આપણને સ્પષ્ટ ખ્યાલ રહેવો જોઈએ. પહેલો ગોલ છે આપણો ભગવાન સ્વામિનારાયણ, સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણને જેમ છે તેમ ઓળખવા, એમની સર્વોપરી નિષ્ઠા કરવી. આ પહેલો જ આપણો સત્સંગમાં આવ્યા પછીનો પ્રથમ સ્ટેપ આ હોવું જોઈએ, પહેલું પગથિયું છે. રીંગણનું શાક કરવું હોય, બટાકાનું શાક કરવું હોય, કોઈ પણ શાક કરવું છે, એમાં શું શું જોઈએ? તેલ જોઈએ, પાણી જોઈએ, એમાં મરચું જોઈએ, મીઠું જોઈએ, હળદર જોઈએ. પણ રીંગણાના શાકમાં રીંગણ જોઈએ કે ના જોઈએ? જોઈએ કે જોઈએ જ? જોઈએ જ. રીંગણ વગર રીંગણનું શાક ન થાય. બધું એવું, પણ જે મુખ્ય વસ્તુ છે, મુખ્ય આઈટમ જ ના હોય તો રીંગણનું શાક થાય જ કેવી રીતે? એમ સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં આ સત્સંગમાં આવ્યા પછી મુખ્ય પહેલું તો આ જોઈએ જ જોઈએ ને જોઈએ જ, જેમ રીંગણના શાકમાં રીંગણ જોઈએ જ, એમ સત્સંગમાં આવ્યા પછી મહારાજ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જે આપણા સૌનું ડેસ્ટિનેશન છે, એ ડેસ્ટિનેશન જે આપણું લક્ષ્ય છે, એ લક્ષ્યની ઓળખાણ, એમનો દ્રઢાવ, એમના સ્વરૂપનો દ્રઢાવ ફરજિયાત જોઈએ. જેને કહીએ છીએ સ્વરૂપ નિષ્ઠા, જેને કહેવાય ઉપાસના, ફરજિયાત જોઈએ. જોઈએ કે જોઈએ જ? જોઈએ જ. જેમ રીંગણના શાકમાં રીંગણ જોઈએ કે જોઈએ જ? બસ એમાં જોઈએ જ. હવે મહારાજના સ્વરૂપને ઓળખવું, અને ઓળખ્યા પછી શું કરવું? ઓળખીને શું કરવાનું? ચલો મહારાજના સ્વરૂપને ઓળખ્યું પછી શું કરવાનું? ઓળખવું એ સગપણ છે, પ્રાપ્તિ છે. પણ સગપણ કર્યા પછી લગ્ન કરવા એ ફાઇનલ છે. એ મહારાજના સ્વરૂપને ઓળખવું એ સગપણ છે, પ્રાપ્તિ છે, કાચું ધાબું છે. એને ઓળખ્યા પછી શું કરવું? તો એ મહારાજના સ્વરૂપમાં જોડાવું, એના જેવા થવું, એ આપણો રોલ છે. અને અનાદિમુક્તની સ્થિતિ, એ મહારાજના સ્વરૂપમાં જોડાવું, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. રસબસ ભાવે, રોમ રોમ પણે, એકમેકપણે, ઓતપ્રો તદ્રૂપ તદલીન, અંદર બહાર મહારાજની સાથે સાકારપણે મહારાજની સાથે જોડાવું, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ. અને એ આપણો બીજો ગોલ છે, જે લાસ્ટ અને ફાઇનલ ગોલ છે. અને એટલે આપણને જો સામે એક SMVS સિદ્ધાંત સૂત્ર એક બોર્ડ માર્યું છે, જરા બધા નજર કરજો એ બાજુ, અહીંયા પણ હશે, ક્યાં છે? આગળ છે પેલી બાજુ, હા.
एसएमवीएस नो सिद्धांत सूत्र एवो करीने अपने बोर्ड मार्यू छे। सिद्धांत सूत्र एटले शुं के मंदिरो करीने समया करीने उत्सव करीने शुं सिद्ध करवानुं छे, आपणे शाना माटे आ बधुं करीए छे, અંતે જે સિદ્ધ કરવાનું છે એનું નામ કહેવાય સિદ્ધાંત। સિદ્ધાંતનો અર્થ આ થાય કે અંતે જે સિદ્ધ કરવાનું છે, અંતે એટલે મૃત્યુ સમયે દેહ પડે ત્યારે ના, કરીને જે કરવાનું છે એને કહેવાય અંતે જે સિદ્ધ કરવાનું છે। માળા કરીને, ભજન કરીને, ભક્તિ કરીને, મંદિરો કરીને, સમયા કરીને, ઉત્સવ કરીને શું કરવાનું છે? આ સિદ્ધ કરવાનું છે। અને જે સિદ્ધ કરવાનું છે એ જે વાક્યની અંદર સમાવાયું છે એ વાક્યને કહેવાય છે, જે સૂત્રની અંદર સમાવી લીધું છે એને કહેવાય સિદ્ધાંત સૂત્ર। ફલિત એ થાય છે કે આ સંસ્થા શાના માટે છે, એસએમવીએસ શાના માટે છે, તો આ સાકાર કરવા માટે। આપણે બધાએ જોડાયા છીએ શાના માટે? આ સાકાર કરવા માટે। મંદિરો શાના માટે કર્યા? આ માટે। શું કરવા? આ બે ગોલને સિદ્ધ કરવા માટે, જેની અંદર બે ગોલ આપી દીધા છે। કયા બે ગોલ આપ્યા? જ્યારે આપણે બધા એક સાથે બોલીશું, સર્વોભરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી, જો કરી પછી એક મિનિટ, કરી પછી અલ્પવિરામ છે, જોયું અલ્પવિરામ છે, અલ્પવિરામ એટલે કોમા કર્યું છે, એનો અર્થ શું થયો? કે હજુ આ પૂરું નથી થયું। સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના દ્રઢ કરી, હજુ મુંબઈ જવા નીકળ્યા છીએ, પરંતુ આપણે એમ કહીએ કે સુરત થઈને મુંબઈ જવું છે, એ સુરત વચ્ચે વાયા આવે જ, સુરત વગર મુંબઈ ન જવાય, સુરત આવે જ, પરંતુ સુરત એ ડેસ્ટિનેશન નથી, સુરત આપણું લક્ષ્ય નથી, મુંબઈ લક્ષ્ય છે, પરંતુ સુરત જવું ફરજિયાત છે, એમ અનાદિમુક્તની સ્થિતિ પામવી એ આપણા સર્વેનું લક્ષ્ય છે, મુખ્ય લક્ષ્ય એ છે, એ મુંબઈ છે આપણું, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે પહેલું શું કરવું પડે? તો સર્વોપરી ઉપાસના દ્રઢ કરવી જ પડે। કરવી પડે કે કરવી જ પડે? બોલો જો બધા, કરવી પડે કે કરવી જ પડે? ફરજિયાત કે મરજિયાત? કોને કોને માટે ફરજિયાત? આશ્રિત માત્ર માટે ફરજિયાત, આશ્રિત માત્ર। આશ્રિત માત્ર એટલે એક શ્રીજી મહારાજ, એ સ્વયં પોતે દાતા છે, નિયંતા છે, ધણી છે, અને એમના સિવાય ભલે પછી બધા જ આશ્રિત માત્ર, આ સદગુરુ આવી ગયા, ગોપાળાન સ્વામી આવી ગયા, મુક્તાન સ્વામી આવી ગયા, બ્રહ્માન સ્વામી આવી ગયા, અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી મહારાજ આવી ગયા, બાપજી આવી ગયા, સેવક આવી ગયો, તમે બધા આવી ગયા, આપણે બધા આવી ગયા, આશ્રિત માત્ર એ જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય। અનાદિમુક્તની સ્થિતિ એ આપણું લાસ્ટ અને ફાઇનલ ડેસ્ટિનેશન છે। અનાદિમુક્તની સ્થિતિ એટલે મહારાજ સાથે રોમ રોમ પણ એકતા, મહારાજ સાથે, મહારાજ સાથેનું જોડાણ, એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ। આપણા સૌનું લક્ષ્ય એ છે, અને એ કરવા માટે એનું પ્રી સ્ટેપ છે, જેને પૂજા કરવી હોય એને નાવું ફરજિયાત છે। ફરજિયાત કોના કોના માટે ફરજિયાત? સંતોને નાવું પડે પહેલાં, સંતોને નાવું પડે, હરિભક્તોને નાવું પડે, જેને પૂજા કરવી હોય એને સ્નાન કરવું ફરજિયાત છે, ભલે પછી ગરમ પાણીએ નાવ કે ટાઢા પાણીએ નાવ એ પછીની વાત છે, પરંતુ સ્નાન કરવું ફરજિયાત છે। એમ જેને અનાદિમુક્તની સ્થિતિ પામવી હોય, જેને મહારાજનું સુખ જોતું હોય, કારણ કે મહારાજ શાના માટે છે? સુખ આપવા માટે છે। હા, અંતે કરીને શું કરવાનું? ગાડી તમે લાવો છો, શું કરવા? ગાડીનું સુખ લેવા, બંગલો કર્યો, શું કરવા? બંગલાનું સુખ લેવા, જેમ ભૌતિક વસ્તુ પણ લાવો, જમો છો, તમે વસ્તુ બનાવી શાના માટે? એનું સુખ લેવા, એમ મહારાજની મૂર્તિ શાના માટે છે? તો મહારાજનું સુખ લેવા, હવે એ સુખ લેવા માટે એને કહેવાય, એ મહારાજના સુખ ભોગતા થવું એને કહેવાય અનાદિમુક્તની સ્થિતિ। પરંતુ એ મહારાજ મળે, એની નિષ્ઠા થાય, એની પ્રાપ્તિ થાય, પછી એનું સુખ લઈ શકાય। ભોજન જ નથી તો ભોજનનું સુખ લઈ કેવી રીતે શકાય? બંગલો જ નથી તો બંગલાનું સુખ લઈ કેવી રીતે શકાય? આ શર્ટ જ તમારી જોડે નથી, શર્ટનું સુખ લઈ કેવી રીતે શકાય? પેન જ નથી તો પેનનું સુખ લઈ કેવી રીતે શકાય? પેનને મેળવવી એ પ્રાપ્તિ છે, એમ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ઓળખીને એ મહારાજ, એ સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે, જ્યાં એ થાય એને કહેવાય પ્રાપ્તિ। અને પ્રાપ્તિ પછી શું કરવાનું? હવે મળ્યા પછી શું કરવાનું? એનું સુખ લેવાનું, બંગલો લીધો પછી આપણે શું કરવાનું? બંગલામાં રહેવા જવાનું, મકાન લીધું મકાનમાં રહેવા જવાનું, ભોજન મળ્યું ભોજનને જમવાનું, એ સ્થિતિ કહેવાય,
આ શર્ટ લાવ્યા તો શર્ટ પહેરવાનું સ્થિતિ કહેવાય, ઘડિયાળ લાવ્યા એ પ્રાપ્તિ, પણ ઘડિયાળનું સુખ લેવું એને પહેરવી એનું એ સ્થિતિ કહેવાય. એ મહારાજ મળ્યા પછી મહારાજના સ્વરૂપમાં જોડાવું એને કહેવાય સ્થિતિ, અનાદિમુક્તની સ્થિતિ. અને અનાદિમુક્તની સ્થિતિ મહારાજને ઓળખવા એક ગોલ, મહારાજમાં જોડાવું બીજો ગોલ, અને એ બે ગોલ સુધી પહોંચવા માટે શું કરવું પડે તો પુરુષોત્તમ રૂપ પાત્ર થવું પડે. દેહધારી મહારાજમાં જોડાઈ શકે નહીં. અત્યારે જે સ્થિતિમાં છીએ આપણે એ સ્થિતિમાં રહીને ભગવાનને ઓળખી શકાય, પ્રાપ્તિ થાય, પણ જોડાવાય નહીં. જો જોડાવું હોય તો એને દેહરૂપ મટીને પુરુષોત્તમ રૂપ થવું જ પડે. આપણા રૂપિયા ઇન્ડિયાની નોટો ઇન્ડિયામાં ચાલે, અમેરિકા જવું હોય તો ઇન્ડિયાની નોટોને કન્વર્ઝન કરવી પડે. શું કરવી પડે? એને ડોલરમાં કન્વર્ટ કરવી પડે. વાત સાચી છે ભાઈ? કોને કોને કન્વર્ટ કરવી પડે? બધાયને. હા, નરેન્દ્રભાઈ મોદીને અમેરિકા જાય તો એનો રૂપિયો એમને ના ચાલે, એમને તે શું કરવું પડે? એ ડોલરમાં કન્વર્ટ કરવી પડે. લંડન જવું હોય તો પાઉન્ડમાં કન્વર્ટ કરવું પડે, એ નોટને કન્વર્ટ કરવી પડે, તો જ એ ત્યાં ચાલે, એ નાણું ત્યાં ના ચાલે. એમ પુરુષોત્તમ નારાયણના રાજમાં દેહધારી ના ચાલે. મહારાજનું સુખ જોતું હોય, ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિનું સુખ જોતું હોય તો દેહધારી મૂર્તિનું સુખ લઈ શકે નહીં. એને પુરુષોત્તમ રૂપ પાત્ર જેના જેવો થાય એ જ મૂર્તિ એનું સુખ લઈ શકે. બાળકનું સુખ લેવું હોય તો બાળક જેવા થવું ફરજિયાત છે. છોકરા ગમે એટલો મોટો કોલેજનો પ્રિન્સિપાલ હોય પણ એની જોડે છોકરા રમવા મૂક્યા હોય તો એને શું કરવું પડે? પહેલાં છોકરા જેવા થવું પડે. હે, જોજો તમે એ બોલે ને તો જો બેટા તીરી જાય, તીરી 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 તીરી, મતોરો 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 મતોરો, એ મતોરો કેમ તો જ પેલા છોકરાને સુખ આવે. સાચી વાત છે, તીરી તીરી કરે ને તો જ છોકરાને સુખ આવે. બાળકનું સુખ લેવું હોય તો બાળક જેવા થવું પડે. હા, જેને જેનું સુખ લેવું હોય એના જેવા થવું પડે. આપણે કહીએ છીએ ને કે મરચાની જીવાત, એને મરચાનું સુખ લેવું હોય તો લાલ જીવાત એવી મરચા જેવી જ હોય. જોજો તમે, મરચામાં રહેલી જીવાત મરચા જેવી જ હોય, હળદરની જીવાત હળદરના જેવી જ હોય, ધાણા પેલી મેથીની જીવાત લીલી મેથી હોય એની જીવાત એવી લીલી જ હોય, ઉધઈની જીવાત કેવી હોય? ઉધઈ લાકડાના કલરની જ હોય. જોજો તમે, તો જ એનું સુખ લઈ શકે. એમ પુરુષોત્તમ નારાયણનું સુખ લેવું હોય, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું મૂર્તિનું સુખ જોતું હોય તો એણે કેવા થવું પડે? એમના જેવા, પુરુષોત્તમ જેવો થાય એ જ પુરુષોત્તમનું સુખ લઈ શકે. બાકી મહારાજના સુખને લેવાને એ લાયક નથી. જેમ આ લોકમાં કોથળીનું દૂધ હોય ને, ભેંસનું હોય ગાયનું હોય બધું મિક્સ હોય તો એ કોથળીમાં ટકી શકે, વાસણમાં ટકી શકે, પણ સિંહણનું દૂધ એ તાંબા પિત્તળના વાસણમાં ન ટકી શકે. એના માટે શું જોઈએ? શુદ્ધ સોળવલ્લું સોનાનું પાત્ર જોઈએ, અને તો જ એ સિંહણનું દૂધ એમાં ટકી શકે. એ મૂર્તિનું સુખ ક્યાં ટકી શકે? તો દેહધારી લઈ ન શકે અને દેહધારીમાં ટકી પણ ન શકે. એના માટે શું કરવું પડે? દેહથી જુદો જે આત્મા એને અનાદિમુક્ત મહારાજને મોટા પુરુષ કરે, એને વર્તમાન ધરાવી અને દેહથી છૂટો પાડી અને એને પુરુષોત્તમ રૂપની પ્રાપ્તિ કરાવે, ત્યારે જે મૂર્તિના સુખને પામી શકે છે. નહીંતર એ શક્ય જ નથી મુક્તો. અને આપણા સૌનો એ ગોલ છે, અને એ સુધી પહોંચવા માટે આપણે જ્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ, દર વર્ષે આપણે એક એક ટોપિક લઈ રહ્યા છીએ કે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના ફરજિયાત દ્રઢ હોવી જોઈએ જોઈએ જોઈએ. એ મહારાજની મોટપ છે, મહારાજની મહત્તા છે, કારણ કે એ સિવાય મહારાજના સુખને ન પામી શકાય. દુર્ગપુર મહાત્મય નામનું પુસ્તક છે, દુર્ગપુર મહાત્મય, અને એમાં એક બહુ અદ્ભુત પ્રસંગ આપ્યો છે કે મહારાજના જૂના ગુરુભાઈ રામદાસ સ્વામી હતા, રામદાસભાઈ કરીને રામદાસ સ્વામી કહેવાતા, રામાન સ્વામીના શિષ્ય હતા. મહારાજની ઉંમરમાં મોટા હતા, અવરભાવમાં ઉંમર મોટી હતી, પરંતુ રામદાસ સ્વામીને મહારાજનો નિશ્ચય નહોતો, કારણ કે એક તો નાના હતા, વળી અવરભાવ દેખાતો હતો, એટલે જોડે રહીને નિશ્ચય થવો બહુ અઘરો છે. એટલે રામદાસ સ્વામીને કોઈ મહારાજની સર્વોપરી વાત કરે ને તો એને ગગલાવે, ટેડકાવે, વઢે કે શું ભગવાનને તોલવા બેઠા છો, સમજ્યા? એમ કરીને ખૂબ વઢે, પણ એમને મહારાજની નિષ્ઠાની કસર રહી ગયેલી. મહારાજને બધા અવતાર બધા એક જ છે એમ જ માનતા, એટલે જેણે કરીને મહારાજની નિષ્ઠા નથી. વર્ષો થઈ ગયા, મહારાજ તેડી ન જાય. જ્યારે એમનો અંતકાળ સમય આવ્યો, દેહાંત સમય, મહારાજને તેડી જવાતા મહારાજે રાત્રે સ્વપ્નમાં દર્શન દઈને, રામાન સ્વામીએ પણ કહ્યું ને, મહારાજે કહ્યું દર્શન દઈને કે હે રામદાસભાઈ, આ તમે શ્રીજી મહારાજને
अब स्वामीनारायण भगवान ने शू समझो छो, सहजानंद स्वामी ने तमे शू हजू, तमे गुरु भाई समझो छो, महाराज केवा छे, आ बधो महिमा कीधो। रामदास भाईए रघुवीरजी महाराज ने पोताना आसने बोलाव्या अने बोलावीने कह्यु, रघुवीरजी महाराज मारे एक वात कहेवी छे, कहो। आ सुधी हूँ महाराज ने उपासना समझवामां बहु आडो आयो, बधाईनी आडो आयो, मैं समझवा न दीधी। कोई समझवा जता था, महाराज ने ओळखवा जता था, तो हूँ बधाने रोकतो तो, शू तोलवा बैठा छो, शू तोलवा बैठा छो एम कहतो, परंतु हवे मने घेड पड़े छे, ओ हो हो हो, भगवान स्वामी नारायण केवा छे, आपणा इष्टदेव केवा छे। अने बधाने कहेजो, सभामां कहो तो हूँ आईने कहूँ के जो स्वामीनारायण भगवान सर्वना कारण न होय तो आ ब्रह्मांड मार्यानुं पाप मने लागे, ने 500 परमोसना सम जो स्वामीनारायण भगवान सर्वोपरि न होय तो आ ब्रह्मांड भार्यानुं मार्यानुं पाप मने लागे, जो श्रीजी महाराज सर्वोपरि न होय तो। रामदास भाई आवुं रघुवीरजी महाराज ने कह्युं, अने आ वातो निर्गुणदासजी स्वामीनी वातोमां पण छे, अने आजे कह्युं एम आ વાતોમાં પણ છે, દુર્ગપુરુ મહાત્મ્યની અંદર પણ આ વાત લખેલી છે। મહારાજને ઓળખવા એટલે મહારાજે કીધું, બહુ મોટી ઘાંટી છે, કારણ કે એ ન ઓળખાય ત્યાં સુધી અનાદિની સ્થિતિ ન થાય, મૂર્તિનું સુખ ન પમાય। મુક્તો આપણે જોઈએ છીએ આત્માન સ્વામી જેવાના કેટલા વર્ષો વીતી ગયા, હવા હો વરથિયા પરમ ચૈત્યાનંદ સ્વામીને કેટલો સમય વીતી ગયો, મહારાજે અક્ષરધામમાં મૂર્તિનું સુખ આપવામાં રોક્યા છે, એમને અટકાયા છે, પરંતુ મુક્તો મહારાજના સ્વરૂપને ઓળખવું એ ફરજિયાત છે, સમજ્યા? અને ઓળખ્યા પછી મહારાજના સ્વરૂપમાં જોડાવું, અને જોડાવવા માટે પુરુષોત્તમ રૂપ પાત્ર થવા માટે, પુરુષોત્તમની દ્રષ્ટિએ જોવા માટે મહિમા આકારે થવું એ ફરજિયાત છે। મુક્તો મહારાજની મોટપ સમજવી, કેવા છે મહારાજ, સર્વોપરિ છે, એની સાથે દિવ્ય છે, મહારાજ પરભાવમાં છે, અવરભાવમાં નથી। મધ્યનું 49મું અત્નાવ્રત શ્રીજી મહારાજ બોલ્યા એ વખતે મહારાજને પ્રથમનું 9મું, પ્રથમ મધ્યનું 49મું, 45મું, 7મું, મહારાજને અનેક અત્નાવ્રતોમાં છેલ્લાનું 36મું, જે તે ભાવે આશરો કરવો, પ્રત્યક્ષપણે નિશ્ચય, બધું મહારાજને કહેવું પડ્યું। કેમ કીધું મહારાજે? મહારાજ કે જે અમે મનુષ્ય જેવા દેખાઈએ છીએ, અમને મનુષ્ય જેવા ન સમજશો, અમારો મહિમા સમજજો, અમે મનુષ્ય જેવા નથી, અમે પ્રતિમા જેવા નથી, એ તમને તમારો મનુષ્ય ભાવ છે એટલે તમને મનુષ્ય જેવા અમે દેખાઈએ છીએ, અવરભાવવાળાને અમે અવરભાવમાં દેખાઈએ છીએ, પરંતુ અમે સદા તેજના સમૂહમાં કહેતા પરભાવમાં જ છીએ, એવો મહારાજ કે અમારો મહિમા, અને એને કહેવાય મહિમા। પરભાવનું સ્વરૂપ સમજવું, મહારાજને પરભાવમાં સમજવા, સત્પુરુષને પરભાવમાં સમજવા, આ સંતો હરિભક્તો બધા બેઠા છે એ દેખાય છે આપણને, કોઈ પટેલને, કોઈ બ્રાહ્મણને કોઈ, પરંતુ પટેલ બ્રાહ્મણ આ સત્સંગમાં આવ્યા પછી મહારાજે આપણને રહેવા દીધા નથી, આપણને બધાને અનાદિ મુક્તની પદવી આપીને મહારાજે છેલ્લો જન્મ કરીને આપણને મૂર્તિના સુખમાં અધિકારી કર્યા છે। મુક્ત એ પરભાવના સ્વરૂપને સમજવું, એના માટે થઈને આપણને મહિમા વર્ષ આ વખતે આપ્યું છે। કયું વર્ષ આપ્યું ભાઈલા? મહિમા વર્ષ, બોલો જો બધા, કયું વર્ષ આપ્યું છે? અને મહિમા વર્ષમાં આપણને ત્રણ સ્વરૂપનો મહિમા, આ વર્ષના આપણો ગોલ છે કે આ વર્ષની અંદર આપણે ત્રણ સ્વરૂપનો પરભાવનો મહિમા જીવનમાં દ્રઢ કરવો છે। એમાં પહેલું મહારાજનું સ્વરૂપ, પછી સત્પુરુષનું સ્વરૂપ, અને ત્રીજું સંતો ભક્તોનું સ્વરૂપ, અને ચોથું આપણું સ્વસ્વરૂપ, એટલે કે પોતાને પણ દેહથી પૃથક આત્મા માત્ર સમજવાનો નથી, પરંતુ મને અનાદિમુક્ત કર્યો છે, હું દેહ તે હું નથી, હું અનાદિમુક્ત છું, મને મારા ચૈતન્યને અનાદિમુક્ત કરીને મને મૂર્તિમાં રાખ્યો છે, આ દ્રઢ કરવાનું છે। અને આ ચારેય સ્વરૂપનું મહાત્મય, પ્રભાવનું મહાત્મય જ્યારે સમજાય ત્યારે સત્સંગમાં આનંદ વધે, કેફ વધે, અહોનિશ આનંદ 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 વર્ત્યા કરે મુક્તો। અને એના માટે આપણને એક મહિમા શ્લોક આપ્યો છે, આપણે જરા શરૂઆત કરશું મહિમા શ્લોકથી। આખા વર્ષ દરમિયાન આપણે તમામ સભાઓની અંદર એની શરૂઆત મહિમા શ્લોકથી કરવી એવી આજ્ઞા કરવામાં આવી છે। આ શ્લોક સર્વે ગોખી નાખવાનો છે, જરા આપણે બધા જોડે બોલીશું। હે પ્યારા સદાય દેવ્યા મોરદે તે જો માયા પાર છો। આ પંક્તિમાં આવ્યો મહારાજનો મહિમા, મહારાજ કેવા છે, સર્વોપરિ તો છે પણ મહારાજ કેવા છે? હે પ્યારા સદાય દિવ્ય મૂરતિ, કયો શબ્દ વાપર્યો પેલા? સદાય દિવ્ય મૂર્તિ, માત્ર દિવ્ય મૂર્તિ શબ્દ ના વાપર્યો, સદાય સદાય દિવ્ય મૂર્તિ,
જેને વિશે ક્યારેય મહારાજને વિશે જન્મ ને મૃત્યુ નથી, આવાગમન નથી, મહારાજ મનુષ્યો જેવા થયા અને છપૈયામાં પ્રગટ્યા અને 1886માં ગયા, એ સદાય દિવ્ય ન કહેવાય જો એવું સમજીએ તો. એ માઇક ભાવ પર ઠ્યો કહેવાય મહારાજને વિશે, પણ મહારાજ સદાય દિવ્ય મૂર્તિ છે. મહારાજને વિશે મહારાજ અમદાવાદનું ચોથું એટલે બોલ્યા છે, અમે જન્મતા થકા અજન્મા છીએ, દેહ મુક્તા થકા અજર અને અમર છીએ. મહારાજ કે અમારે વિશે માઇક ભાવ ન પરણશો, અને એટલે શબ્દ વાપર્યો, હે પ્યારા સદાય દેવ્ય મૂરતે તેજો માયા પાર છો માળ્યા દેવ્ય સત્પુરુષ જે રાજી થયા નું દ્વાર છો. બીજો મહિમા કીધો સત્પુરુષનો, કે હે મહારાજ તમે કૃપા કરીને તમારા સત્પુરુષની અમને ભેટ આપી છે કે જેમને રાજી કર્યાનું, તમને રાજી કરવા હોય તો એ રાજી કર્યાનું દ્વાર સત્પુરુષ છે. બસ એમને વિશે પણ અમને એવો દિવ્ય ભાવ રખાવજો કે જેથી અમે એમને રાજી કરીએ. તો હે મહારાજ તમે રાજી થાઓ, તમે રાજી થવાનું દ્વાર સત્પુરુષ છે. જેને મહારાજને રાજી કરવા હોય, એવું નિષ્કુળાનંદ સ્વામી પણ બોલ્યા છે કે હરિ રાજી કરવા હોય હૈયે હામજી તો એવા સંત સાથે હેત રાખો આઠું જામજી. એવા સંત છે સદાય સુખનો ધામજી, તેવી ના કે દિય ન સરે કામજી. કયું કામ? આલોક અને પરલોક નું બે હો, કે કામ નું સરે ભાઈ સંત વિના ત્યારે સોંપવા તેને જ પ્રાણ, મન કર્મ વચને કરી થઈ રહેવો સંત ના વેચાણ. શબ્દ શું વાપર્યો? એવા સંતના, એવા સત્પુરુષના વેચાણ થઈને મન કર્મ વચને એની સાથે જીવ જોડી દો, એવું મહારાજ નિષ્કુળાનંદ સ્વામી દ્વારા બોલે છો. ત્યારે અહીંયા એ જ શબ્દ વાપર્યો કે હે મહારાજ તમને ઓળખવા માટે ભગવાનથી સત્પુરુષ અધિક નથી, સત્પુરુષ એ સત્પુરુષ છે, મહારાજ એ મહારાજ છે. મહારાજ ઉપાસ્ય સ્વરૂપ છે, સત્પુરુષને ઉપાસ્ય સ્વરૂપ ન કહેવાય, એ ધ્યેય સ્વરૂપ નથી, ધ્યેય સ્વરૂપ મહારાજ છે. પરંતુ મહારાજનું સુખ લેવું હોય, મહારાજનો મહિમા સમજવો હોય, મહારાજને રાજી કરવા હોય તો સત્પુરુષ જોઈએ જોઈએ જોઈએ. એટલે એ શબ્દ વાપર્યો છે ફરીથી, હે પ્યારા સદાય દેવ્ય મૂરતે તેજો માયા પાર છો માળ્યા દિવ્ય સત્પુરુષ જે આ રાજી થયા નું દ્વાર છો. પુરુષોત્તમ રૂપ સંત ભક્તો યમ સહો કૃપા તણા પાત્ર છીએ. આ ત્રીજો મહિમા આવ્યો. કોનો? સંતો ભક્તો સર્વે કેવા છે? આ કારણ સત્સંગ છે. અહીંયા કોઈ માઇક નથી, અહીંયા કોઈ દેહધારીઓ નથી. દેહધારીને કારણ સત્સંગમાં પ્રવેશ મળે જ નહીં. આવતાની સાથે જ એમાં જેમ સાકરની ફેક્ટરીમાં સાકર જ હોય, મીઠાને અવકાશ ન હોય, એમાં સાકરની ફેક્ટરી છે ભાઈ. એમાં અવરભાવવાળો દેહધારી અહીંયા ન હોઈ શકે. મહારાજનો થયો એને મહારાજ જેવો, મહારાજ એને પુરુષોત્તમ રૂપ પોતાની પ્રાપ્તિ કરાવી દે છે. ભલે સ્થિતિ બાકી છે પણ પ્રાપ્તિ આપણને પૂરી કરાવી છે. અને એટલે કીધું પુરુષ તમ રૂપ સંતો ભક્તો યમ સહો કૃપા તણા પાત્ર છીએ જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ. ફરીથી જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે,
સુખી અથવા નિચારી છે. જેને સુખિયા થવું હોય, સુખિયા એટલે મૂર્તિના સુખમાં પામવું હોય, એને સુખિયા થવાની ચાવી કઈ? આ ચારે ચારમાં, જો હું પર ભાવને છોડી દેહદ્રષ્ટિ, દેહદ્રષ્ટિને છોડી અને અવરભાવ, દેહદ્રષ્ટિ કહો કે અવરભાવ કહો, એને છોડી દો. અને કયા વિચારમાં રાજતારો વેલા? બસ પરભાવમાં રાજતારો, કે જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. બસ પરભાવની દ્રષ્ટિએ જોતા શીખવા, ચારે ચાર સ્વરૂપમાં પરભાવ જુઓ. હવે પરભાવ એટલે દિવ્ય ભાવ. ઓહો, કોણ છે બસ આ, કોણ છે? મહારાજના બે ત્રણ પ્રસંગો આપણે જાણીએ કે મહારાજે દિવ્ય ભાવ આપણને ક્યાં નથી રહેતો, કે ક્યાં આપણે નાપાસ થઈ જતા હોઈએ છીએ અને ક્યાં આપણે ખૂટતું હોય છે. શું ખૂટે છે આપણામાં? મુક્તો, સમય આવે ત્યારે મહારાજની જોડે રહેનારા પણ મહારાજનો પરભાવનું મહાત્મ્ય ન સમજાયું અને ત્યાં નાપાસ થઈ ચૂક્યા છે, અને કેટલાક પાસ થયા છે. આપણે જે પાસ થયેલાની વાત પણ કરવી છે અને નાપાસ થયેલાની વાત પણ કરવી છે, કે જેથી આપણને હિંટ્સ મળે. આજે વાત મહારાજના મહાત્મ્યની ચાલી રહી છે. શ્રીજી મહારાજ એક દિવસ સંતોની સભા કરીને બેઠા છે, સંતોને હરિભક્તો બધા બેઠા છે, ગઢપુરમાં મોટી સભા ભરી છે. પ્રસંગને બરાબર સાંભળજો, સમજજો ક્યાં આપણે શું ખૂટે છે આપણામાં. પ્રભાવ જાણ્યો કોને કહેવાય? પ્રભાવ બોલવો સહેલો છે, ટાણું આવે ત્યારે એને સમજવો, લક્ષ્યાર્થ થવો, જેને આપણે બીજી ભાષામાં, આપણી એવાઈપીની એવીપીની ભાષામાં કહીએ તો કેલ સમજવું બહુ સહેલું છે, નોલેજમાં હોવું બહુ સહેલું છે, પરંતુ લક્ષ્યાર્થ થવું, પ્રેક્ટિકલી આપણા જીવનમાં દ્રઢ થવું એ બહુ અઘરું હોય છે. મુક્તો, એ અઘરાને આપણે પ્રેક્ટિસ કરીને સહેલું કરવું છે. આવો સત્સંગ મળ્યો છે, આ યોગ મળ્યો છે, અહીં અઘરું નથી. મુક્તો, જે ગરીબ માણસ છે, જેને બિચારાને રોટલાના હા છે ને, એને સાયકલ લાવવી પણ અઘરી પડે, પરંતુ કરોડોપતિના દીકરાને ગાડી લાવવી અઘરી ના પડે. 50 લાખની કે 80 લાખની ગાડી લાવીએ ને તો અઘરી ન પડે. એમાં આપણે બધા ભિખારીના ગરીબના દીકરા નથી, સર્વોપરી સર્વાવતારી રાજાધિરાજ અનંત કોટી બ્રહ્માંડના ધણી શ્રીજી મહારાજના આપણે દીકરાઓ છીએ, કારણ સત્સંગના આપણે બધા સભ્યો છીએ. આપણને કૃપા કરીને આ યોગ આપ્યો છે. આપણા માટે પ્રભાવમાં જવું એ અઘરું નથી. આપણે તો પ્રભાવની જ વાત છે, તો એમાં પ્રભાવ દ્રઢ કરવો અઘરો નથી. પ્રેક્ટિસ આપણી એવી છે, આપણે અવરભાવમાં રહ્યા છીએ ને, એટલે અવરભાવમાં રહીને પ્રભાવને સમજવાનો ને એ અઘરો છે, કારણ કે આપણે પોતે અવરભાવમાં બેઠા છીએ ને. એટલે દેહધારીને મહારાજનો યથાર્થ મહિમા, મોટા પુરુષનો યથાર્થ મહિમા સમજવો એટલે કઠણ પડે છે. આપણી પાત્રતા ત્યાં ઓછી પડે છે, પરંતુ આપણે પાત્ર થતાં જવાનું છે અને મોટા પુરુષને મહારાજને જેવા છે એવા સમજતા જવાનું છે. બંને પેરેલલ કરવાનું છે, પૂરીઓ તળતા જવાનું અને પૂરીઓ વણતા જવાનું, બે જોડે થાય. જોજો તમે મહિલાઓ, તમારા ઘરમાં એવું જ કરતા, વણતા જાય ને તળતા જાય, વણતા જાય ને તળતા જાય, તો જ ફૂલીને દડા જેવી થાય. વણીને મૂકી રાખે ને તો ફૂલે નહીં, પછી હુંકાઈ જાય. જોવું જોજો તમે, પણ વણતા જાય ને ફૂલાવો, પેલે તળતા જાય ને તો તરત આવડી, દરેક ફૂલી પૂરી ફૂલી ફૂલીને દડા જેવી થાય. એમ આપણે તે વણતા જવું છે અને તળતા જવું છે, એટલે સમજ્યા? આપણો પ્રભાવ દ્રઢ કરતા જવું છે કે હું દેહધારી નથી, મહારાજે મને જગતનો જીવ રહેવા દીધો નથી. એ ભાવમાં રહીને મને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે, એ ભાવમાં રહીને મહારાજનો ને મોટાનો મહિમા સમજવાનો છે, અને મોટાનો મહિમા, મહારાજનો મહિમા સમજતા સમજતા પોતાનો મહિમા પણ સમજતા જવાનો છે. પોતાનો એટલે હું જીડી બારોટ, એ નહીં હો, એ આપણો મહિમા નથી. એ જીડી બારોટ એ તમે નથી, આપણે એથી જુદા. આપણને જીડી બારોડથી અલગ કરીને, આપણને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે, એથી આપણે અલગ છીએ. એ મહિમા આપણો નથી, એ દેહધારીનો મહિમા છે. આપણો મહિમા તો અહમ અનાદિ મુક્ત સ્વામિનારાયણ દાસોસ્મી, મારા ચૈતન્ય મને અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ હું અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું. મહારાજે મારા અનંત જન્મના ખોટના ખાતા ચુકતે કરી નાખ્યા છે. હવે આપણે ખોટનું ખાતું આપણા માથે નથી હોત તો આપણે બે ના આખ્યા હોત ભાઈ, અહીંયા બેસવાય ના દે. પરંતુ અનંત જન્મના મારા ખોટના ખાતા ચૂકતે કરીને મહારાજે મારી પર અનહદ અને અઢળક કૃપા કરી છે. આ ભાવમાં રહીને પરભાવ સમજવાનો છે. કેવી રીતે સમજાય? આપણે સદ્રષ્ટાંત જરા જોઈએ છીએ. મહારાજ સભા કરીને ગઢપુરમાં બેઠા છે. શ્રીજી મહારાજે આજે કંઈક નવું પ્રકરણ ચાલુ કર્યું, સાંભળજો બધાએ. મહારાજ કે સંતો, સંતો સામે નજર કરી, સંતો દાદાનું એક કામ અટક્યું છે, દાદા ખાચરનું એક કામ અટક્યું છે. અમરેલીથી પતે એવું નથી, ભાવનગરથી પતે એવું નથી, વડોદરાથી પતે એવું નથી, મુંબઈ જવું પડશે.
महाराजे लीला शुरू करी हो। महाराज के संतो दादा नो काम करवा माटे दादो एटले समझे दादा खाचर। दादा खाचर नो एक काम सरकारी काम छे। मुंबई सिवाय पते आवुं नथी, मुंबई जवानुं छे। संतो तमारामांथी बे चार हरिभक्तो लई जवाना छे, तमारामांथी पांच संतो तैयार थवानुं छे। कोण थशो, कोण जशो? હવે એ જમાનામાં મુંબઈ જવું, અત્યારે તો જો રાતે બેઠા ને સવારમાં અહીંયા ફ્લાઇટમાં બેહે તો બે કલાકમાં મુંબઈ, દોઢ પોણો કલાકમાં મુંબઈ, એવું જ હોય છે ને પહેલાં? પણ એ જેવી એ જમાનામાં એ નહોતું, હા એ જમાનામાં ચાલતા જવાનું, મુંબઈ જવું હોય તો ચાલતા જવાનું। હવે મુંબઈ તો અમેરિકા કરતાં અઘરું પડતું, ક્યાં ગઢપુર ને ક્યાં મુંબઈ, અને ચાલતા જવાનું 500 કિલોમીટર, રસ્તા આવા નહીં, રોડ આવા નહીં, કેટલું કાઠવું પડે, હા? બધાએ સંતો નીચે જોઈ ગયા। મહારાજ ફરી બોલ્યા, સંતો મુંબઈ જવાનું છે, જવું જ પડે એવું છે, કોક તો તૈયાર થાવ। આટલું જ્યાં કહ્યું ત્યાં ગોપાળાન સ્વામી, ગોપાળ બાપાએ આંગળી ઊંચી કરી, મહારાજ આપ જો મને આજ્ઞા કરો તો હું અમારા 5 સંતો 7 સંતોનું મંડળ લઈ અને હું જવા તૈયાર છું। આટલું જ્યાં કહ્યું ને મહારાજ કે સ્વામી બહુ દૂર પડશે હો, પાછો મહારાજે બીવડાવવા માંડ્યો, હા મહારાજ કે સ્વામી બહુ દૂર પડશે, થાકી જશો, તમારી ઉંમર થઈ છે। ગોપાળાન સ્વામી એટલો જ શબ્દ બોલ્યા, મહારાજ દયાળુ અનંત કોટી બ્રહ્માંડના ધણી તમે કહો છો, રાજાધિરાજના મુખમાંથી શબ્દ નીકળે છે, મહારાજ તમે ભેળા છો, તમે રક્ષા કરનારા છો, મહારાજ તમારી આજ્ઞાન તમારું વચન હેઠું પડવા દઉં તો હું તમારો શિષ્ય શાનો, મહારાજ આપ મૂંઝાશો નહીં, હું જવા તૈયાર છું। જો અહીંયા આ વાતને સમજવાની છે, સાધુ તો ઘણા હતા પરંતુ પહેલી વખતે બધા એના મો નીચા કેમ ગયા, એના એ જ મહારાજ આજ્ઞા કરનારા છે। મહારાજને વિશે શું ભગવાનપણાનો નિશ્ચય નહોતો, એટલે તો મુંડાઈને બેઠા હતા, એમના માટે તો સાધુ થયા હતા, પરંતુ સમયે ભગવાન તો જાણ્યા છે, પણ ભગવાન બસ આ બોલે છે, કોણ બોલે છે, આજ્ઞા કરે છે કોણ કરે છે, કોની આજ્ઞા છે, કોની રુચિ છે, કોનું ગમતું છે, ત્યાં પોતાના દેહ સામું જોવાનું ન હોય, પણ એ ત્યાં પ્રભાવની જરૂર પડે, દેખાય છે મનુષ્ય જેવા પરંતુ કહેનાર કોણ છે, બસ। ગોપાળાન સ્વામી ગોપાળ બાપા એટલું જ કહ્યું હાથ જોડીને, મહારાજ તમારું વચન હેઠું પડવા દઉં તો હું તમારો શિષ્ય શાનો, મહારાજ બસ આપ ભેળા છો, આપના બળે જવાશે, મહારાજ ઉંમર ને અવસ્થા તો ઠીક છે, હવે મહારાજ આપ આજ્ઞા કરો કે જવાનું છે એટલે જવાનું છે। સાધુ તો ઘણા હતા પરંતુ સમયે પાસ બધા ના થયા। ગોપાળાન સ્વામીએ તરત જ સ્વામી કે મહારાજ કે સ્વામી ચલો તૈયાર થઈ જાઓ, પણ તમારી જોડે સાધુ કોણ આવશે? ગોપાળાન સ્વામી ના 60 શિષ્યો, સ્વામીએ તરત પોતાના શિષ્ય ગણો, સાધુ તો બધા 200-400 બેઠા હતા, બધા હમ ઊભા થઈને સ્વામી બોલ્યા, સંતો મારી જોડે 5-7 સાધુની જરૂર છે, કોણ આવશો? હવે એમના 60 તો તૈયાર થઈ જવા જોઈએ ને, હા બીજા સંતોના ના આવે પણ 60 તો તૈયાર થઈ જવા જોઈએ, હા? પરંતુ એ 60 હમ હેજર કરીને ગોપાળાન સ્વામીને મહારાજ કહે છે, ગોપાળાન સ્વામી કહે છે, સંતો મારી જોડે કોણ આવશો? એમાંથી 5 સાધુએ આંગળી ઊંચી કરી 60માંથી, ઓ સ્વામી આપ જેવા દિવ્ય સત્પુરુષ જતા હોય, સ્વામી આપની અમારા કરતા ઉંમર અવરભાવની મોટી છે, છતાં આપે આપના દેહ સામું ના જોયું અને મહારાજનું વચન હેઠું પડવા દઉં તો હું એમનો શિષ્ય સામે એમ આપ બોલતા હોય તો સ્વામી આપ પણ મહારાજ જેવા દિવ્ય સત્પુરુષ છો મહારાજ, અને તમારું વચન જો હેઠું પડવા દઈએ તો અમે તમારા શિષ્ય સાના। જો અવરભાવમાં સાધુની પદવી તો દરેકની છે, શિષ્યની પદવી તો દરેકની છે, પરંતુ શિષ્ય ક્યાં જુદા પડે છે, સાધુ ક્યાં જુદા પડે છે, હરિભક્ત ક્યાં જુદા પડે છે, ક્યાં પાસ થવાય છે ક્યાં નાપાસ થવાય છે, પરભાવનો મહિમા જાણ્યો કોને કહેવાય? સમય આવે ત્યારે આપણે જેવું આપણે વિશે જેવા ભાવ છે એવા સમજીએ છીએ, અને એને લઈને આવું મારાથી ન થાય, આ તો અસંભવ છે, આ તો અશક્ય છે, આવું તો કેમ થાય, તરત બુદ્ધિ કામ કરતી થઈ જાય છે, દેહના ભાવો કામ કરતા થઈ જાય છે। પરભાવનો જ્યાં ખ્યાલ આવે, પરભાવમાં દેહ નથી, દેહના ભાવો નથી, પ્રભાવની અંદર દૈહિક બુદ્ધિ ને દૈહિક વિચારો ન હોય, ભાઈ પ્રભાવનું સ્વરૂપ કોણ છે, બસ સામે કોની આજ્ઞા છે, કોની રુચિ છે, કોનું ગમતું છે, બસ પછી ત્યાં બુદ્ધિનો પ્રયોગ કરવાનો ન હોય। દાદા ખાચર ને મહારાજે આ જ પ્રયોગ કરાયો હતો, દાદા ખાચર આ કોળો ઘડામાં નાખો, બુદ્ધિ બહારનો વિષય હતો આખો,
આવડું મોટું કોળું, પેલું શાકનું કોળું આવે છે ને, આવડું મોટું કોળું હોય. હવે ઘડો કેવડો હોય આનંદભાઈ, ઘડો કેવડો હોય, આવડો નાનો, મને મોઢું કેવડું હોય કહો. હવે એમાં કોળું નાખો, આ બુદ્ધિનો વિષય છે. આવડું મોટું કોળું, પાછું સુધાર્યા વગર, સુધારવાનું નહીં, કટકા કરવાના નહીં, ટુકડા કરવાના, આખું કોળું અંદર ઘડામાં નાખો. બુદ્ધિનો વિષય નથી, એ તો પરભાવનું સ્વરૂપ સમજાણું હોય કે અનંત કોટી બ્રહ્માંડના ધણી કહે છે તો જાય, તો મથામણ થાય, તો વચન મનાય. ભાઈ ગુણાયતાન સ્વામીને મહારાજે કહ્યું, ગુણાયતાન સ્વામીએ કહ્યું જૂનાગઢમાં કે ગિરનારને બોલાવવા જવાનું છે. બોલો કોણ ગિરનારને બોલાઈ આવશે? મુક્તો ગિરનારને બોલાવવા જવાનું છે. હવે ગિરનાર નામનો કોઈ માણસ છે જૂનાગઢનો? ગિરનાર પર્વત, એને બોલાવવા જવાનું છે. જાઓ જઈ આવો. અને ધડ રહીને માવા ભગત ઊભા થાય, સ્વામી હું તૈયાર છું. બોલો બધાએ કહે ગિરનાર ના આવે. અરે ના આવે તો એ ગુનેગાર થશે, ના આવે તો ગિરનાર ગુનેગાર થશે. મને સ્વામીએ કીધું ગિરનારને બોલાવવાનો છે એટલે જવાનું. બોલો સ્વામીને વચને ઉપડ્યા. જો શિષ્યો તો ઘણા હતા, પણ પરભાવનો વિચાર કરવો. હવે એ વખતે બુદ્ધિને દોડાવવા જાય, સ્વામીને કાંઈ હુજ પડે છે? ગિરનાર આવતો હશે, સ્વામીને કાંઈ ખબર પડે છે? ગિરનાર તો કંઈ માણસ છે જ આવે, એ તો પહાડ છે એ આવે, પર્વત છે એ આવે. બોલો પરંતુ બુદ્ધિથી પરનું સ્વરૂપ જ્યારે મહારાજ સમજાય ત્યારે બુદ્ધિની ત્રાજવે તોલાય નહીં. ભાઈ હવે મુંબઈ જવાનું ચાલતા, પરંતુ બુદ્ધિના ત્રાજવે તોલવાથી હા ન પડે, કેમ ન પડે. શ્રીજી મહારાજે બપોરના 12 વાગ્યાનો સમય, મહારાજ અક્ષરોડીમાં કોઈ ભગુજીએ કહ્યું, મહારાજ આ એક પત્ર આવ્યો છે, ગરીબભગતનો કાગળ આવ્યો છે, તે કવર આપ્યું મહારાજને. મહારાજ કે હેડો અંધારું પડે છે, આપણે બહાર જઈને વાંચીએ. તે મહારાજ પોતે લીમ તરુના વૃક્ષ નીચે બહાર ચોકમાં બપોરના 12 વાગ્યાનો સમય, બોલો ધોળો અને આવો ઉનાળાનો સમય, 12 વાગે ચોકમાં છાંયો હતો, ત્યાં આવીને લીમડાના વૃક્ષ નીચે મહારાજ બેઠા. મહારાજ આમ કાગળ કાઢ્યો ને પછી મહારાજ વાંચવા માંડ્યા. મહારાજ કે આરું દેખાતું નથી. રતનજી, એ રતનજી અહીં આવો, જાઓ ફાનસ લઈ આવો, ફાનસ લઈ આવો, અંધારું પડે છે દેખાતું નથી. ફાનસના અજવાળે દેખાય ને, ફાનસ અળગાઈને લાવો કેવો. હવે આ બુદ્ધિથી સમજાય એવી વાત છે. બપોરના 12 વાગે ચોકમાં બેસીને એમ કહે છે કે મને વંચાતું નથી, ફાનસથી દેખાય. એટલે આ સૂર્યનો પ્રકાશ છે એના કરતાં ફાનસ મોટું, ફાનસનો પ્રકાશ વધુ. હવે આ બુદ્ધિથી જો વિચારવા જાય જો તો શું થાય, વહેલા ના ગેડ પડે. બોલો તરત એમ થાય મહારાજ કે છે કે નહીં, તમને બધું વેચી ખાધી છે, આવો સવાલ થાય. હા પરંતુ મૂકતો નહીં, બસ આ જ પરભાવનો મહિમા સમજવો. એટલે શું? અવરભાવની વાતને મૂકીને, અવરભાવની દુનિયાને બુદ્ધિથી માપવાનું મૂકીને, મન બુદ્ધિના રવાડે ચડ્યા વગર, બસ એ કોણ સ્વરૂપ છે. અને રતનજી એ તો દાદા ખાચરને કોળું ઘડામ નાખો એમ કહેવાય, એ તો રતનજીને કહેવાય કે રતનજી ફાનસ લઈ આવો. રતનજી એક મિનિટની ક્ષણની વાર નથી કરી, અંદર ગયા, અક્ષરવડીમાં ફાનસ હતું, લઈને પ્રગટાવીને લાયા, સળગાવીને લાયા. મહારાજ, મહારાજ કહે અહીં ઉભા રહો, ફાનસ લઈને ઉભા રહો, એના અજવાળે વાંચીએ અમે. લ્યો મહારાજે જોડે ફાનસ લઈને ઉભા રાખ્યા. હવે આલોકની રીતે આ બધું ઘણા નવા મુક્તો હશે અને એમ થશે કે આ તો ભગવાન કેવા થયા છે, ભાન પડે છે. આ લોકોનો નાના છોકરાને ખબર પડે કે ભાઈ સૂર્યના પ્રકાશમાં ફાનસની જરૂર ના પડે એમ. અને હવે વિચાર કરો, રતનજીને મહારાજ ફાનસ કીધું. હવે મહારાજ શું બોલ્યા સાંભળજો. મહારાજ કે ભગુ રતનજી હજુ દિવેટ જરા ઊંચી કરો, અજવાળું ઓછું પડે છે, દિવેટ ઊંચી કરો. પેલું ફાનસમાં આવે ને પેલું દિવેટ, પેલું અલગ, પેલું ગોળ ચકેડું હોય ને, ચકેડું ફેરવો, દિવેટ ઊંચી કરો. બોલો હવે દિવેટ ઊંચી કરીને મહારાજ કે હાશ હવે દેખાડું, ઉભા લઈ લો. કેટલું બુદ્ધિથી, કેટલું પરનું, અવરભાવનું સ્વરૂપ કોને કહેવાય, પરભાવનું કોને કહેવાય. અને આવા સમયે પરભાવનું સ્વરૂપ જો જાણ્યું હોય તો એને સંશય ને સંકલ્પ ન થાય. મુક્તો પાસ થયા છે બધા, રતનજી પાસ થઈ ગયા, માવા ભગત પાસ થઈ ગયા, દાદા કચર પાસ થઈ ગયા, અહીં ગોપાળાનંદ સ્વામી પાસ થઈ ગયા. સ્વામી એક મિનિટમાં આંગળી ઊંચી કરી દીધી, મહારાજ હું જઈશ. સ્વામી સર્વેથી મોટા હતા અવરભાવમાં, સ્વામી જુવાનિયા નતા, મહારાજના જેવી અવરભાવની ઉંમર હતી. ગોપાળાનંદ સ્વામી મહારાજ અવરભાવમાં 1837માં એક સાથે પ્રગટેલા, એક જ સાલમાં. પણ છતાંય હવે ગોપાળાનંદ સ્વામી છતાંય આંગળી ઊંચી કરી. બોલો સંતો પાંચ, બધામાંથી પાંચે આંગળી ઊંચી કરી. મહારાજ ક્યારે જવાનું છે, હવે આજ્ઞા કરો. મહારાજ કે આવતીકાલે સવારે નીકળવાનું છે, તૈયારી કરી દો આજે.
महाराज तरत ज कही दीद मूलजी ब्रह्मचारी आजनी बपोरनी रसोई ना थाल जरा वधु करजो अमारा थाळनी प्रसादी गोपाळन स्वामीने आपवानी छे पांचे संतोने जोड़े बेसीने जमाडवाना छे स्वामी आवो तमने मळीए एम कहीने महाराज बाथमां गालीने भर सभा वच्चे गोपाळन स्वामीने बाथमां गालीने मळ्या पांचे संतोने मळ्या साबाश स्वामी साबाश तमे अमारुं वचन हेठुं न पड़वा दीधुं हो अमने चिंता हती कोण जशे स्वामी साबाश आजना बपोरना थाळ तमारे जोड़े अमारी जोड़े जमवाना छे हजु एटलेथी न पत्युं महाराज के ए भगुजी जाओ चंदन घसी लाओ અને એક હાર લાવો કે સ્વામીને અમારું અમારે સ્વામીનું પૂજન કરવું છે સ્વામીએ મહારાજે ચંદન મગાવ્યું મહારાજે ચંદન ઘસી અને સ્વામીનું પૂજન કર્યું પાંચે સંતોનું પૂજન કર્યું હાર પહેરાયા બહુ જ રાજીપો બતાવ્યો બહુ રાજીપો બતાવ્યો બપોરે બોલાવીને થાળમાંથી પ્રસાદી આપી જમાડ્યા મહારાજ સવારે સંતો તૈયાર થઈને આવ્યા કે રાજે બધું તૈયાર કરી દીધું બોટલા અને એ જમાનામાં કંઈ આવો અમારે જેમ અત્યારના જેમ પેલા દૂધના થેપલા કરવાના જોડે છૂંદો ન થાણું મરચાં તળેલા ને પાછું ગાંઠિયા ને સેવ ને બધું આવું બધું જમાનો નથી એવો જમાનામાં કે જોડે બે ચાર ડબલા લઈ ગયા હોય તો વાંધો ના આવે અઠવાડિયું શું 15 દાડા જાય તો વાંધો ના આવે એવો બધો જમાનો નહોતો દૂધના થેપલાનો જમાનો આપણે નવો રજૂ કર્યો બાકી એ વખતે નહોતો સમજ્યા સગવડ જ નથી કશું નતું શું પડી ચૂલા હતો તો તાર ગેસની સગડી હોય ને બધું તૈયાર હોય કશું ના હોય તો એ જમાનામાં કાંઈ નહીં હા તેલનો ડબ્બો નતો બાપજી કશું નતું સગવડ નથી હા પણ સ્વામી તૈયાર થઈ ગયા હવે શું તૈયાર થવાનું શું પહેલા બે જોડી કપડાં એમના એક જોડ પહેર્યા હતા ને એક જોડી કપડાં ને પૂજા ને તૂંડી બીજું કંઈ જોડે લેવાનું નહોતું તૈયાર કરી દીધું સાંભળજો હવે મહારાજ દર્શન કરવાયા હવારમાં મહારાજ દંડવત કર્યા રજા આપો મહારાજ કે ક્યાં મુંબઈ જવા નીકળ્યા મહારાજ આપે કહ્યું હતું ને હવારમાં નીકળવાનું છે મહારાજ હવે જે ચિઠ્ઠી કાગળ ક્યાં મળવાનું છે શું કરવાનું છે અમને બધું બતાવી દો ગોપાળાનું સ્વામી કે મહારાજ જઈને કરવાનું શું મુંબઈને હાથ દઈને આવવાનું છે હા જ્યાં જઈને કોને મળવાનું છે શું કરવાનું છે એમ કંઈક મને કંઈક એનું રહસ્ય તો બતાવો મહારાજ કે સ્વામી અત્યારે નહીં હવે આજે નહીં કાલ જવાનું છે આજ રહેવા દો આવતીકાલે જવાનું છે સમજ્યા ભલે મહારાજ આપની જેમ મરજી કાલે મહારાજ કે આજ નહીં કાલે સવારમાં આ રીતે તૈયાર થઈને આવજો અને ભર સભા પછી સભા ભરાઈ 8 વાગે સવારમાં સભામાં મહારાજ તરત જ બોલ્યા વાહ સંતો તમે ઘણા જોયા છે પરંતુ અમારા ગોપાળાન સ્વામીએ ગોપાળાન સ્વામી આહા સ્વામી અમારું વચન હેઠું ન પડવા દીધું અમને સ્વામી બહુ રાજી કરી લીધા ટાણે અમને સ્વામીએ બહુ રાજી કરી લીધા સ્વામીને પાંચે સંતો આવવા અમારે મળવું છે એમ કે મહારાજ ફરી પાછા બાથમાં ગાલીને મળ્યા મહારાજ કે લાવો સ્વામી જ્યારે ભગુજી ચંદન લાવો ચંદન મહારાજે ચંદનો અરે મૂળજી બ્રહ્મચારી આજે તે સંતોને મારા જોડે બેન જમાડવા છે ઓ અમારો ભીડો ના રહેવા દીધો અમારા માથે ભીડો ના રહેવા દીધો કેટલી ચિંતા હતી કોણ જશે આ ગોપાળાનું સ્વામી અમારું બહુ હાચવ્યું કે બહુ રાખ્યું એમ કહીને મહારાજે હવારમાં પાછો બહુ રાજીપો આવ્યો જમાડ્યા હાંજની સભા થઈ હાંજે સભા એમ કે એ ચંદન લાવો મારે ગોપાળાનું સ્વામીનું પૂજન કરવું છે અને મહારાજે લીલા એવી ચાલુ કરી હાંજે ફરી પાછું પૂજન કર્યું બીજાની જોડે કરાયું હવે કાલે હવાર તૈયાર થઈને આવજો બીજે દાડે તૈયાર થઈને આવ્યા મહારાજ હવે સમજાવી દો ને ક્યાં જવાનું છે ને શું કરવાનું છે મહારાજ કે સ્વામી આજે નહીં હવે એક કામ કરો 3 દાડા પછી જાઓ કે 3 દિવસ પછી જવાનું છે 3 દિવસ પછી હવે 3 દાડાની મહારાજે મુદત નાખી સંતો કે ગોપાળન સ્વામી કે ભલે મહારાજ હવે આ ઠેકાણે આપણે હોઈએ ને તૈયાર થઈને આવ્યા હોય ને આવું કરે બીજી વખત તો શું થાય પહેલાં તમારી કંઈ ધડો છે કે નહીં તમને છેવટે આવું તો બે શબ્દ તો બોલીએ કંઈ ધડો છે કે નહીં હું કરવા હેરાન કરો સર હાંજે કહી દેવું જોઈએ નથી આવવાનું તો હવારમાં વહેલા ઉઠીને તૈયાર ના થઈએ હા કંઈ ધડો છે કે ત્રીજી વખત મુદત નાખી 3 દિવસ પછી જવાનું છે અને 3 દાડા મહારાજે એવી લીલા કરી 3 દાડા બાથમાં ગાલી ગાલીને ભેટે 3 દિવસ મહારાજ જમાડે 3 દિવસ હાર પહેરાવે 3 દિવસ પૂજન કરે સમજ્યા 3 દાડા સુધી હાલ્યો આ બધું હવે 4થે દિવસે સભા આખી જોઈ રહી કે મહારાજ આમ ક્યારે મોકલશે હવે અને 4થે દાડે સવારમાં ફરતી સંતો આવ્યા મહારાજ હવે પેલું સમજાવી દો ક્યાં જવાનું છે શું કરવાનું મહારાજ કે હવે ને એક કામ કરો અઠવાડિયા પછી જવાનું છે કહો અઠવાડિયા પછી બોલો એમ કરીને મહારાજે 1 મહિનો કાઢ્યો કેટલો 1 મહિનો કાઢી નાખ્યો મહિના સુધી પૂજન ઉપર પૂજન ચાલ્યા કરે બીજી કોઈ વાત જ નહીં બેસી મુંબઈનું પ્રકરણ આખું એવું ચાલ્યું મહિનો મુંબઈનું પ્રકરણ ચાલ્યું અને મહિના પછી મહારાજ સભા વચ્ચે કે હવે કામ પતી ગયું છે કાંઈ જવું નથી ગોપાળાન સ્વામી જય સ્વામિનારાયણ કાંઈ જવું નથી જય સ્વામી નથી જવાનું હવે બધો ઉલાળ્યો કે નાખ્યો મહારાજ એ લ્યો હવે મહિના સુધી પૂજન કર્યા મહિના સુધી તમે જોવો તો જમાડ કર્યા મહિના સુધી પ્રસાદી બીજું બાપજી કે બીજું તો હું ગયું મુંબઈ પણ પ્રસાદ તો મળ્યો મહિના સુધી મહારાજનો
ભક્તો, પણ કોને મળ્યો પ્રસાદ એ મહત્વનું છે. કોનું પૂજન થયું? મહારાજનો આટલો બધો રાજીપો ક્યારે કમાઈ શક્યા? શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે. મહિના પછી જ્યારે મહારાજે ડિક્લેર કર્યું કે હવે આપણે હવે જવાનું નથી, મુંબઈનું કામ પતી ગયું, અને ત્યારે મુક્તાનંદ સ્વામી ઊભા થઈને પ્રશ્ન પૂછે છે, મહારાજ આપની આ લીલામાં ખબર ન પડી કે આ તમે શું લીલા કરી આ મહિના સુધી. મહિના સુધી કાલને પમદીન ત્રણ દાડાને આઠ દાડા કરી કરીને તમે મહિનો કાઢ્યો. મહિના સુધી સંતોની પર રાજીપો વરસાય જ રાખ્યો, વરસાય જ રાખ્યો. મહારાજ આ શું લીલા કરી એ ખબર ન પડી. ત્યારે મહારાજ એટલું જ બોલ્યા, મહારાજ કે અમારે ઢૂંઢાને બાજરી જુદી પાડી. શું શબ્દ બોલ્યા મહારાજ ખબર છે? બાપજી, મા બાપ મહારાજ એવું બોલ્યા, અમારે બાજરીને ઢૂંઢા જુદા પાડવા હતા. સમજ્યા? બાજરીને ઢૂંઢા એટલે સમજી ગયા પેલા. હા, મહારાજ ખરો મહિમા કોને છે એ અમારે જુદા પાડવા હતા, અને મહિમા વાળા ઉપર અમારો રાજીપો કેવો થાય છે એ અમારે બતાવવું હતું, કે જેને અમારો વચન હેઠું ન પડવા દે આ બાજરી કહેવાય. જ્યાં ગોપાળાનંદ સ્વામીના પાંચ સાધુ પાસ, બીજા બધા નપાસ. સ્વામી કે મારે આટલો ખ્યાલ આપવો હતો કે અમારે નાપાસ ને પાસ આ બાજરી અને ઢૂંઢા, ઢૂંઢા એટલે સમજ્યા ને પેલા ફોતરા, એ અમારે જુદા પાડવા હતા. મહારાજે સાધુને હરિભક્તોને ફોતરા કહી દીધા. કોને ફોતરા કીધા ખ્યાલ આવ્યો પેલા? અને બાજરી કોને કીધી ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો મુક્તો? કંઈક ખ્યાલ આવ્યો? બાજરી મહારાજે કોને કીધી, અને ઢૂંઢા કોને કીધા, ફોતરા કોને કીધા? મહારાજનો મોટા પુરુષનું વચન ક્યારે હેઠું ન પડવા દો. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો, અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.